राज्य में कोरोना केसों दिन प्रतिदिन वधी रह्या छे त्यारे नायब मुख्यमंत्री नीतिन पटेले महेसाणा सर्किट हाउस खाते उच्च स्तरीय समीक्षा बैठक करी हती। नीतिन पटेले जणाव्युं हतुं के वहीवटी तंत्र खड़े पगे काम करी रह्युं छे। जिल्लामां 3,14,689 टेस्टिंग करवामां आव्या छे। साथे साथे कह्युं हतुं के ऑक्सिजन बेड वधारवा पर भार मूकवामां आवी रह्यो छे। सरकारी अने खानगी होस्पिटलोमां ऑक्सिजन उपलब्ध थाय तेवी कार्यवाही करवामां आवी छे। राज्यमां कोरोना संक्रमण सतत वधी रह्युं छे ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણા સર્કિટ હાઉસ ખાતે ઉચ્ચસ્તરીય બેઠક કરી હતી। બેઠકમાં નાયબ મુખ્યમંત્રીએ મહેસાણા શહેર તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના કેસ ટેસ્ટિંગ ટ્રેસિંગ કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલો બેડની સંખ્યા ઓક્સિજનની સુવિધા વેન્ટિલેટર દવાઓ સારવારની સુવિધા આરોગ્ય સ્ટાફ સહિતની વિગતો મેળવીને કોરોના નિયંત્રણ અને જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા વહીવટી તંત્રને માર્ગદર્શન આપ્યું હતું। આપણે ત્યાં વેન્ટિલેટરની કોઈ અછત નથી। અત્યારે મહેસાણા વહીવટીતંત્ર પાસે 355 જેટલા વેન્ટિલેટર આપણી પાસે ઉપલબ્ધ છે। બધા જ દર્દીને વેન્ટિલેટર ઉપર રાખવા એ કોઈ જરૂરી નથી। ઉપરથી આપણે જે ખાનગી હોસ્પિટલો દર્દીઓની સારવાર કરે છે, ફિઝિશિયન ડૉક્ટરો એમના નર્સિંગ હોમમાં કોરોનાના દર્દીની સારવાર કરે છે, એમને વેન્ટિલેટરની જરૂર હોય તો રાજ્ય સરકાર તરફથી લોન સર્વિસ ઉપર આપણે એમને વેન્ટિલેટર અત્યારે ફાળવીએ છીએ। તાજેતરમાં ભારત સરકાર તરફથી પણ આપણને મોટા પ્રમાણમાં ગુજરાત રાજ્યને વેન્ટિલેટર ફાળવી આપવામાં આવ્યા છે। એટલે રાજ્યમાં જ્યાં જરૂર પડે ત્યાં વેન્ટિલેટર આરોગ્ય વિભાગ દ્વારા ફાળવી આપવામાં આવે છે અને મહેસાણામાં પણ પૂરતા પ્રમાણમાં વેન્ટિલેટર પ્રાપ્ત છે। નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે કોરોનાને નિયંત્રિત કરવા માટે વહીવટીતંત્ર ખડે પગે કામ કરી રહ્યું છે। જિલ્લામાં 3,14,689 ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે। જિલ્લામાં સરકારી હોસ્પિટલો ઉપરાંત 43 જેટલી ખાનગી હોસ્પિટલોને કોવિડની સારવાર માટે મંજૂરી આપવામાં આવી છે। તેમણે ઉમેર્યું હતું કે નાગરિકો સાવચેતી અને સલામતી રાખે તે જરૂરી છે। જિલ્લામાં માસ્કની કડકાઈથી અમલવારી માટે જિલ્લા પોલીસ અધિક્ષકને સૂચના આપેલ છે તેમ જણાવી નાગરિકોને ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ રાખવા માટે અપીલ કરી હતી। જરૂરિયાત છે રેમડેસિવિર ઇન્જેક્શન એ રાજ્ય સરકાર તરફથી મહેસાણા જિલ્લામાં અત્યાર સુધી 7,000 જેટલા ફાળવી આપવામાં આવ્યા છે અને દર્દીઓને તાત્કાલિક એ જરૂરિયાત પ્રમાણે સરકારી હોસ્પિટલમાં અને સરકાર માન્ય જે કોવિડ હોસ્પિટલો છે એ દર્દીઓને જરૂરિયાત પ્રમાણે આ 7,000 ઇન્જેક્શન કલેક્ટરશ્રી તરફથી ફાળવી આપવામાં આવ્યા છે। હવે આપણે જે ધ્યાન અમે કેન્દ્રિત કર્યું છે એમાં વધુ ઓક્સિજન બેડ વધારવા, પથારીઓ વધારવી, ઓક્સિજન સાથેની સારવાર સુવિધા વધારવી અને મને એ પણ જણાવતા આનંદ થાય છે કે ઝાયડસ કેડિલા ગ્રુપ દ્વારા ટૂંક સમયમાં બેચરાજીમાં એક નવી હોસ્પિટલનું કામ પૂર્ણ થઈ ગયું છે। એ પણ કોરોનાના દર્દીઓ માટે ચાલુ કરવાની ચેરમેન શ્રી પંકજભાઈએ મને ખાતરી આપી છે। એટલે જેવી એ હોસ્પિટલની કામગીરી પૂર્ણ થશે તો બેચરાજીમાં ઝાયડસ ગ્રુપની હોસ્પિટલ પણ ફક્ત કોરોનાના દર્દીની સારવાર માટે શરૂ કરવામાં આવશે અને એ વિસ્તારના દર્દીઓને પણ ત્યાં લાભ મળશે। અત્યાર સુધી જે વેક્સિનેશન કરવામાં આવ્યું છે એમાં પણ આપણો મહેસાણા જિલ્લો ખૂબ અગ્રેસર છે। અત્યાર સુધી 3,67,000 નાગરિકોને વેક્સિનેશન કરવામાં આવ્યું છે અને જે ટેસ્ટ કરવાના હોય છે રેપિડ ટેસ્ટ અને આરટીપીસીઆર ટેસ્ટ એ પણ 3,14,000 જેટલા નાગરિકોને ટેસ્ટ કરવામાં આવ્યા છે। હજુ વધુ ટેસ્ટ કરવાની જરૂરિયાત છે, વધુ વેક્સિનેશન કરવાની જરૂરિયાત છે। વહીવટીતંત્રને મેં સૂચના આપી છે કે મોટા પ્રમાણમાં ઝુંબેશ ઉપાડી શક્ય તેટલું ગ્રામ્ય વિસ્તારો દરેક વિસ્તારોમાં વેક્સિનેશન ઝડપથી કરવામાં આવે જેથી નાગરિકો જો વેક્સિન મેળવી લે તો એમની કોરોના સામેની સંક્રમણ થવાની જે શક્યતા છે એમાં પણ સુરક્ષા વધુ પ્રાપ્ત થાય એ રીતે બધી જ કામગીરી અમારું મહેસાણા જિલ્લાનું વહીવટીતંત્ર આરોગ્ય વિભાગ ખાનગી ડૉક્ટરો અને સેવાભાવી સંસ્થાઓ એ બધા દ્વારા જ્યારે કરી રહ્યા છીએ ત્યારે સ્વાભાવિક છે કે મહેસાણા જિલ્લાનો નાગરિક છું, મહેસાણાનો ધારાસભ્ય છું, આરોગ્ય મંત્રી છું, નાયબ મુખ્યમંત્રી છું એટલે સમગ્ર ઉત્તર ગુજરાતની કાળજી રાખવી, આખા ગુજરાતની કાળજી રાખતો હું જ્યારે
कामगिरी करते हो तो आ विस्तारों की पूरता प्रमाण में काळजी राखवानी व्यवस्था अमे करी छे। हूँ पूरतो समय स्वाभाविक छे के वारंवार अत्यारे मेहसाणा आवी शकतो नथी, पण टेलिफोन पर के विडियो कॉन्फरन्स थी अधिकारीओ साथे सतत संपर्क में छे, कार्यकरो साथे, होद्देदारो साथे, धारासभ्यो, संसद सभ्यो साथे संपर्क में छे अने जेटलो शक्य बने एटलू कोरोनाना दर्दीओने मददरूप थवानो अमारी राज्य सरकार, अमारो आरोग्य विभाग अने मेहसाणा जिल्लानुं आपणुं वहीवटी तंत्र સતત પ્રયત્ન કરી રહ્યું છે। વધુમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કોરોના દર્દીઓને સૌથી વધુ જરૂર ઓક્સિજનની પડે છે, તે માટે ઓક્સિજન બેડ વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે। સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજન ઉપલબ્ધ થાય તેવી કાર્યવાહી કરવામાં આવી છે। બેઠકમાં સાંસદ સભ્ય શારદાબેન પટેલ, રાજ્યસભા સાંસદ જુગલસિંહ લોખંડવાલા, પ્રભારી સચિવ ધનજય ત્રિવેદી, જિલ્લા કલેક્ટર HK પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી પ્રદીપસિંહ રાઠોડ, ધારાસભ્યો, અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આપણી પાસે જે ખાલી પથારી છે એ 133 પથારી ખાલી છે, પણ એ સ્પષ્ટતા કરી દઉં કે ઓક્સિજનવાળા દર્દી જેને શ્વાસની તકલીફ છે એવી એક પણ ઓક્સિજન બેડ ખાલી નથી। જે 133 પથારી ખાલી છે એ શ્વાસની તકલીફ ના હોય, ઓક્સિજનની તકલીફ ના હોય અને કોરોના થયો હોય, તાવ આવતો હોય, બીજી કોઈ કોરોનાની તકલીફ હોય તો એ સારવાર માટે 133 પથારી આપણી પાસે ઉપલબ્ધ છે। મહેસાણા જિલ્લામાં મોટા પ્રમાણમાં ખાનગી જે હોસ્પિટલો છે એ બધી જ હોસ્પિટલો સાથે સરકારે MOU કર્યા છે અને બધી જ હોસ્પિટલોમાં આપણે કોરોનાના દર્દીઓને દાખલ કરીએ છીએ। કોજારિયાની જે મોટી ચેરિટેબલ ટ્રસ્ટની હોસ્પિટલ છે એમાં પણ આપણે MOU કરી દર્દીઓની સારવાર શરૂ કરી છે। મહેસાણાની શંકુજ હોસ્પિટલ જે કેન્સરની સ્પેશિયાલિટીવાળી હોસ્પિટલ છે ત્યાં પણ કોરોનાના દર્દીઓની સારવાર શરૂ કરી છે। એટલે કોઈપણ જગ્યાએ ક્યાંય કોઈ ખાનગી હોસ્પિટલ બાકી ના રહે, નર્સિંગ હોમ બાકી ના રહે અને કોરોનાના સર્વે દર્દીની સારવાર બાકી ના રહે એવો સંપૂર્ણ પ્રયત્ન અમે કરી રહ્યા છીએ। અતુલ પટેલ, લાઈવ ગુજરાત ન્યૂઝ, મહેસાણા।